નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 1 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે વેર વેર યુ. આ પાઠના એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લાસ્ટોરની અંદરથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટુડિયોથી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 1, એક્ટિવિટી 7 અને 8. એક્ટિવિટી 7, તમારા શિક્ષક ચિઠ્ઠી આપે તે સ્થળે સંતાઈ જાઓ, દાવ લેનાર તમને પકડી ના પાડે તે જોજો. દરેક દાવ પછી વર્ગમાં જઈને કહો કે તમે ક્યાં સંતાયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચિઠ્ઠીઓ આપેલી છે જે આ પ્રમાણે છે. જુઓ, ઇન ધ નીચે આપણને ચિઠ્ઠીઓ બતાવી છે કે ઇન ધ પ્રિન્સિપલ્સ ઓફિસ, ઇન ધ ક્લાસ, ઇન ક્લાસ 7, ઓન ધ નીમ ટ્રી, અંડર ધ ટેબલ, ઇન ધ કમ્પ્યુટર રૂમ, નિયર ધ વોટર ટેન્ક. આ ચિઠ્ઠીઓ છે, તેના આધારે આપણે અલગ અલગ જગ્યાએ સંતાવાનું છે અને રમત રમતા જવાનું છે. તમારા શિક્ષક જે રીતે તમને પ્રશ્નો પૂછે એ પ્રકારે તમારે જવાબો આપવાના છે. જુઓ, અહીં એક ઉદાહરણ આપેલું છે. ટીચર, વેર વેર યુ મેનકા, મેનકા તું ક્યાં હતી? તો મેનકા જવાબ આપે છે કે આઈ વોઝ અંડર ધ લાસ્ટ બેન્ચ, એટલે કે હું છેલ્લી બેન્ચની નીચે હતી. આ પ્રમાણે આપણે પણ કેટલીક ચિઠ્ઠીઓ આપેલી છે, તેના આધારે ચાલો સંવાદની રચના કરીએ. તો ચાલો જોઈએ, આ પ્રકારે આપણે સંવાદ બનાવી શકીએ. ટીચર, વેર વેર યુ અજય? અજય, આઈ વોઝ ઇન પ્રિન્સિપલ્સ ઓફિસ. એવી જ રીતે ટીચર, વેર વેર યુ પાર્થ? તો પાર્થ, આઈ વોઝ ઓન ધ નીમ ટ્રી. વિદ્યાર્થી મિત્રો, અહીં વિદ્યાર્થીનું નામ છે તે તમે તમારા નામ લખી અને આ પ્રકારે સંવાદ છે તેની રચના પણ કરી શકો. વેર વેર યુ યોગેશ? યોગેશ, આઈ વોઝ ઇન ધ કમ્પ્યુટર રૂમ. ટીચર, વેર વેર યુ મોનિલ? મોનિલ, આઈ વોઝ ઇન ક્લાસ 7. ટીચર, વેર વેર યુ નિસર્ગ? તો નિસર્ગ, આઈ વોઝ અંડર ધ ટેબલ. ટીચર, વેર વેર યુ કોમલ? કોમલ, આઈ વોઝ નિયર ધ વોટર ટેન્ક. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, તમે અલગ અલગ નામ લખી અને તમારી છુપાવવાની જગ્યા છે તે બતાવી શકો છો. ત્યાર પછી એક્ટિવિટી 8, ઇટ વોઝ અ કોલ્ડ ડે. અહીં આપણને એક નાનકડી વાર્તા છે તે અંગ્રેજીની અંદર આપેલી છે, તેનું આપણે ચાલો ભાષાંતર જોતા જઈએ અને વાંચતા જઈએ. એક્ટિવિટી 8 છે, ઇટ વોઝ અ કોલ્ડ ડે, કે તે દિવસ ખરાબ ઠંડો દિવસ હતો. તો ચાલો આપણે તેનું ભાષાંતર જોતા જઈએ અને સમજીએ. લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી રિયલી બેડ ડે. ગયા વર્ષે એક દિવસ ખરેખર બહુ ખરાબ હતો. ઇટ વોઝ મંડે, તે દિવસ મંગળવાર હતો. યુઝ્યુઅલી, એટલે કે સામાન્ય રીતે, ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ, બટ ધેટ ડે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ. એટલે કે સામાન્યતઃ મારા વર્ગમાં 25 વિદ્યાર્થી હોય છે, પણ તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ, ખરેખર ખૂબ ઠંડી હતી. ઇટ વોઝ રેનિંગ અ લોટ, ખૂબ વરસાદ વરસી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, બહાર ખૂબ અંધારું હતું. ધેર વોઝ નો સનશાઇન, એટલે કે જરા પણ સૂર્યપ્રકાશ ન હતો. આઈ થિંક ધ સ્ટુડન્ટ વેરન્ટ એટ સ્કૂલ બીકોઝ ધે વેર સિક. મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા કારણ કે તેઓ બીમાર હતા.
ધેર વેર એટ હોમ, તેઓ ઘરે હતા. મે બી ધે વેર ઇન બેડ, કદાચ તેઓ પથારીમાં હતા. ચાલો પહેલા ફકરાનું ભાષાંતર પૂરું થાય છે, હવે આગળનો ફકરો જોઈએ. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર, મિસ્ટર જોશી એ અમારા વર્ગ શિક્ષક છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, તેઓ હંમેશા શાળાએ હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે, તેઓ મંગળવારે ક્યારેય ઘર પર હોતા નથી. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ, ગયો મંગળવાર અલગ ન હતો. હી વોઝ નોટ એટ હોમ, તેઓ ઘરે નહોતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ કોલ્ડ, તેઓ વર્ગખંડમાં હતા અને ત્યાં તેઓ ઠરી ગયા હતા. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ, એટલે કે તેઓ ગરમ કપડાં તેમણે પહેર્યા નહોતા. ઇનફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ, ખરેખર બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. ઇટ વોઝ ફ્રીઝિંગ, બધા જ વિદ્યાર્થીઓ બરફની જેમ જામી ગયા હતા. થીજી જવાય તેવું હતું. ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર, શાળા અમને રેફ્રિજરેટર જેવી લાગતી હતી. અવર રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર, અમારી રૂમ અમને ફ્રીઝર જેવી લાગતી હતી. અને એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ, તો મિસ્ટર જોશી બરફ જેવા લાગતા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ, અમારો નાનકડો વર્ગ ખૂબ ઠંડો હતો. ઇટ વોઝ રેનિંગ હેવીલી, બહાર ખૂબ જ વરસાદ હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, હું શાળાએથી વહેલો નીકળી ગયો. જુઓ અહીંયા આપણને વર્ગખંડનો એક ફોટોગ્રાફ છે તે પણ આપેલો છે. આગળનો સંવાદ જોઈએ. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ, એટલે કે વરસાદ છે તે રાત્રે બંધ થયો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, બીજા દિવસે સૂર્ય છે તે પ્રકાશિત થયો. સો એવરીથિંગ વોઝ ઓકે, તેથી બધું બરાબર થઈ ગયું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, નોટ ઓનલી 5, ત્યાં આજે 25 વિદ્યાર્થીઓ હતા, માત્ર 5 જ નહીં. બટ વેર વોઝ મિસ્ટર જોશી, પરંતુ મિસ્ટર જોશી ક્યાં છે? તો હી વોઝન્ટ ધેર, તેઓ ત્યાં ન હતા. હી વોઝ એટ હોમ સિક ઇન બેડ, તેઓ તેમના ઘરે હતા, તેઓ માંદા હતા, પથારીમાં હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણે ઘટનાઓ છે તે જોઈ અને તેનો સંવાદ છે તે જોયો. હવે ઘટનાને આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ધ વેધર વોઝ ખાલી જગ્યા એન્ડ રેની, તો કોલ્ડ એન્ડ રેની. બીજું, ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ત્રીજું, મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ સ્કૂલ. ચોથું, ધેર વોઝ નો સનશાઇન. પાંચમું, લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેર સિક એટ હોમ. છઠ્ઠું, મિસ્ટર જોશી વોઝ એટ હોમ સિક ઇન ધ બેડ. સાતમું, ધ ક્લાસરૂમ વોઝ લાઈક અ ફ્રીઝર. આઠમું, ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર. નવમું, ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. દસમું, મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે. તો આ પ્રકારે આપણે ખાલી જગ્યાઓ છે તે ઘટનાને આધારે પૂરી દઈશું. ત્યાર પછી છે, નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો, એટલે કે વિધાનો ખરા છે કે ખોટા તે લખો. ધેર વેર 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે, તો તે સોમવારે વર્ગની અંદર 5 વિદ્યાર્થીઓ હતા. તો આ વિધાન ખરું છે, માટે આપણે ટ્રુ લખીશું. બીજું, ઇટ વોઝ વોર્મ ઓન મંડે, સોમવાર ગરમ દિવસ હતો, તો તે ફોલ્સ, કારણ કે સોમવાર ખૂબ જ ઠંડો દિવસ હતો. ત્રીજું, મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે, મિસ્ટર જોશી તે મંગળવારે હાજર હતા, તો સોમવારે હાજર હતા, તો ટ્રુ. ચોથું, મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે મિસ્ટર જોશી શાળાએ આવ્યા હતા, તો તે ફોલ્સ, ખોટું છે, કારણ કે મિસ્ટર જોશી ત્યારે શાળાએ આવ્યા ન હતા, કેમ કે તેઓ
બીમાર હતા. પાંચમું, મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. તો મિસ્ટર જોશી અને વિદ્યાર્થીઓએ બીજા દિવસે ઠંડીનો અનુભવ કર્યો, તો તેઓ પણ ખોટું છે, કારણ કે બીજા દિવસે તો ગરમ દિવસ હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 7 અને 8 છે તેની સમજૂતી પૂરી થઈ છે. આગળની એક્ટિવિટીના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 6 તમામ વિષયની સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાયના સોલ્યુશનની PDF જોવા મળશે, જે એકદમ ફ્રી છે, જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.